એ ભાઈ હતો ને અને છોકરી જોવા બતાડવા લઈ જાય, પણ બચ્ચા બધામાં કંઈક ને કંઈક ખોટ દેખાય, આવી છે ને આ તેવી છે ને આ ફલાણી છે ને આ દીકરી છે. એક બે ત્રણ ચાર છોકરી નહીં વર્ષ ગયા, 20 હતો 30 થઈ ગયો. પછી એને કહ્યું કે સાલું આમને આમ તો આપણી જિંદગી પૂરી થઈ જશે, એક કામ કરો પહેલેથી પાછું શરૂઆત કરો. જેને પહેલી વાર જોવા ગયા હતા એને સ્વીકારી લઈએ. એટલે ભાઈ ગયો બધાને લઈને, તો ઓલી બહાર આવી ઘરમાંથી એના દીકરાને લઈને, જોજો તારા મામા આવ્યા. ઓલી તો ઠેકાણે પડી ગઈ ને, એને બે બાબલા થઈ ગયા અને આ ખરેખર મામો થઈ ગયો. કોઈની સાથે બ્રેકઅપ થાય પણ એટલા માત્રથી એને દુશ્મન? કેટલી હદે લોકો નીચે ઉતરતા હોય છે, હવે તને જીવવા પણ નહીં. એના ફોટોઝ, મેરેજ પહેલા એની સાથે કરેલી ગલત એક્ટિવિટીઝ, એના સ્ક્રીનશોટ વિડીયોની અંદર ડાઉનલોડ કરીને પછી જયારે એના મેરેજ થાય ત્યારે એના પતિને ફોરવર્ડ કરીને બતાવવાના, જેની સાથે તારા મેરેજ છે એની સાથે તો હું ક્યારના લફડા કરી ચૂક્યો છું. આ હદે જો નીચે માણસ ઉતરતો હોય એને માણસ ના કહેવાય, એને ઇન્સાન ના કહેવાય, એને શૈતાન કહેવાય. આપી દો ક્ષમા. યાદ રાખજો, ક્ષમાનો અર્થ વિસર્જન નહીં, વિસ્મરણ નહીં સમજતા, વિસર્જન સમજો. વિસ્મરણ અને વિસર્જન બેમાં ફરક છે. કમ્પ્યુટરની અંદર કોઈ વસ્તુ સ્ક્રીન ઉપરથી તમે ઉડાવી શકો છો અને પાછી લાવવી હોય તો લાવી પણ શકો. ક્લાઉડની અંદર મૂકી દીધી હોય તો પાછી આવી શકે, પણ તમે એને કમ્પ્યુટરમાંથી ડિલીટ કરી નાખ્યું હોય પછી આવી શકે ખરું? ક્લાઉડની અંદર મૂકો એને વિસ્મરણ કહેવાય, એને કમ્પ્યુટરમાંથી ડિલીટ કરો એને વિસર્જન કહેવાય. તમારે કોકની ભૂલનું વિસ્મરણ કરવાનું કે વિસર્જન કરવાનું? વિસર્જન. હવે જિંદગીમાં ક્યારે એ ભૂલને યાદ નહીં કરવાનું. એ વ્યક્તિ આવે તો પણ એની સાથે વાત કાઢવાની નહીં. તે દિવસે ખરેખર તમે એની ભૂલને ભૂલી ગયા કહેવાશો. યાદ રાખજો, ગિરિરાજના, શત્રુંજયના, પાલીતાણાના 2500 પગથિયા ચડવા સેલા છે, પણ સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા જેની સાથે તમારે અબોલા થયા, જેની સાથે તમારે બંદૂક થયું, જેની સાથે તમારે દુશ્મનાવટ થઈ છે, એના ઘરના 5 પગથિયા ચડવા અઘરા છે. તાકાત હોય તો 5 પગથિયા ચડીને બતાવો. એકવાર પાલીતાણાની જાત્રા નીકળો તો ચાલશે, પણ તમારા દુશ્મનની સાથેની દુશ્મનાવટ તમે નહીં તોડો, તમારું પ્રતિક્રમણ અધૂરું ગણાશે. મિચ્છામિદુક્કડમ ક્યારે આપવાના? પહેલા કે પછી? હવે પ્રતિક્રમણ થઈ જાય ને પછી બીજા દિવસે નીકળે, હે મિચ્છામિદુક્કડમ. અમે નાના હતા એટલે ઘરે ઘરે જવાનું, સેવ બુંદી ફાંકતા જાય, મિચ્છામિદુક્કડમ જતા. પ્રતિક્રમણ ત્યારે તમારું ચોખ્ખું કહેવાશે તમે ઘરના, પરિવારના કે સમાજના સગા સંબંધી જેની સાથે તમારે અભૂલા થયા હોય. મિચ્છામિદુક્કડમ જેવો એકવાર કહી દઉં, શરીર ક્યારે કચરાને સંઘરતું નથી. શરીરમાં કચરો આવે શરીર ક્યારે સંઘરતું નથી. આંખમાં પીયા આવે બહાર આવી જાય છે કે નહીં? નાકમાં સેડા આવે બહાર આવી જાય કે નહીં? હા, ગળામાં ગળફો આવે બહાર આવી જાય છે કે નથી આવતું? યુરિન, મોળ આ બધું જ બહાર નીકળવા માટે તૈયાર છે કે નહીં? શરીર કચરો બહાર કાઢે તો જ સ્વસ્થ રહે. મન એનો કચરો કયો છે? કોકની સાથે થઈ ગયેલી દુશ્મનાવટ. આ કચરો જો બહાર નહીં કાઢો તમારું મન અસ્વસ્થ થઈ જશે. શરીરને સ્વસ્થ રાખવા કચરો બહાર કાઢવો જરૂરી છે, મનને સ્વસ્થ રાખવા માટે મનને પ્રસન્ન રાખવું જરૂરી છે. પાંચમું રિગ્રેટ છે, જેની સાથે અબોલા દુશ્મનાવટ થઈ ગઈ હોય એને પણ કહી દેજો. આજ સુધી જે ન આપ્યું હોય ને તો અહીંયા બેસીને એકવાર પસ્તાવો કરી લો, સાલું આપણે ભૂલ થઈ, આપણે જૈન થયા, આટલા વર્ષોથી સંવત્સરીના પ્રતિક્રમણ કર્યા, છતાં આપણે જેને ખરેખર માફી આપવાની છે એને જ મિચ્છામિદુક્કડમ નથી આપતા. એક જણે ચડાવો લીધું સકળ સંઘને, આવે ને મિચ્છામિદુક્કડમ, સકળ સંઘને મિચ્છામિદુક્કડમ, કૌંસમાં એકને છોડીને પામનું શું? પણ જેની સાથે અબોલા થયા છે એને છોડીને બધાને મિચ્છામિદુક્કડમ. કેરી ફોરવર્ડ, કેરી ફોરવર્ડ કરવા. એક ભાઈ સંબોધનને પ્રતિબંધ કરવા આવ્યો એટલે આગળ એક કટાશ નહોતું, ઉચકીને પાછળ નાખી. અમે બેઠા હતા, અમે કીધું આમ કેમ કર્યું?
ગયા વર્ષે એને મારું ફેંકી દીધું. બદલો તમને છે ને, બદલો લો છો ને ત્યારે તમને એમ થાય યસ કુછ કરકે દિખાયા. ભલા માણસ બદલો લેવામાં મરદાનગી નથી, એની માફ કરવામાં, માફી આપવામાં મરદાનગી છે. આવો પાંચમો રિગ્રેટ, વાતો ઘણી છે પૂરી નહીં થાય, અત્યારે અહીંયા પૂર્ણ કરું છું. પાંચમો રિગ્રેટ કયો છે? જેની સાથે અણબનાવ થયો હોય એની પાછળ પસ્તાવો કરો. શોર્ટમાં પાંચ રિગ્રેટ કહી દેજો. નંબર એક, ભૂલી ગયા તેને આગળ વધો. કોઈ દુઃખીને જોયા પછી એને દુઃખથી દૂર ન કર્યો હોય એને પસ્તાવો કરો. નંબર બે, લાઈફમાં કોઈ પાપ કર્યા હોય એનું પ્રાયશ્ચિત ના લીધું હોય એનો પસ્તાવો કરો. નંબર ત્રણ, જે ધર્મ કરવાની તાકાત હતી છતાંય ધર્મ નથી કર્યો એનો પસ્તાવો કરો. નંબર ચાર, તમારા મા બાપની સામે તમે પડ્યા હો એનો પસ્તાવો કરો. અને નંબર પાંચ, દુશ્મનને તમે ક્ષમા ન આપી હોય એનો પસ્તાવો કરો.